7 સબ્જેક્ટ સોશિયલ સાયન્સ, જેની અંદર આપણે પ્રકરણ 9 જેનો સ્વાધ્યાયનો વિડિયો જોવા જઈ રહ્યા છે, જેમાં પ્રશ્ન નંબર 1 કંઈક આ રીતે આપેલો છે, યોગ્ય જોડકા જોડો. તો તેની અંદર અવિભાગમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો સ્તર, તો જેને આપણે નંબર 5 છે શિયાળ, તેની સાથે જોડીશું. ત્યારબાદ રૂપાંતરિત ખડક છે, જેને આપણે જોડીશું નંબર 3 સાથે આરસમહાણ. નદીનું કાર્ય, તો એને આપણે જોડીશું નંબર 4 સાથે પૂરના મેદાન. ત્યારબાદ પવનનું કાર્ય, જેને આપણે જોડીશું નંબર 2 સાથે રેતીના ઢૂવા. અને હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ, જેને આપણે નંબર 1 સાથે જોડીશું ગોળાશ્મિ. મિત્રો, પ્રશ્ન નંબર 2 આપણે જોઈશું. ખાલી જગ્યા પૂરું. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભના નામે ઓળખાય છે. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, જેનો આન્સર આવશે ગ્રેનાઇટ. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદગમ કેન્દ્ર કહે છે. સમુદ્ર મોજાના ઘસરણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પવનની ગતિ ઘટતા માટીના કણ છે એ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે. પ્રશ્ન નંબર 3 ની અંદર જોઈશું મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે? તો શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. ખડકોના મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે છે, એક અગ્નિકૃત ખડક, બે જળકૃત કે પ્રસ્તર ખડકો, અને ત્રીજું આવે છે રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. પ્રશ્ન નંબર 3 જોશું મિત્રો. આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગમા એટલે કે લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે મેગમા ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. ત્યાં ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. પ્રશ્ન નંબર 4 છે, આંતરિક બળ એટલે શું? ભૂતકતી એટલે કે પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતી એટલે કે પ્લેટની ગતિના લીધે ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ એટલે કે એન્ડોજેનિક ફોર્સ કહે છે. જળપ્રપાત કોને કહે છે? અવારનવાર પૂછાતો પ્રશ્ન છે મિત્રો. નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે, અને જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. નોંધ લખો, શિયાળ અને સીમા. પૃથ્વીની સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી શિયાળ છે તેનો સ્પેલિંગ થશે SIAL, એટલે એમાંથી લીધો શું? તો કે SI સિલિકા. અને એલ્યુમિનિયમ છે એમાંથી AL એલ્યુમિના લઈને શિયાળની નીચેનો સ્તર છે મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહે છે. SI સિલિકા અને મેગ્નેશિયમ માટે MA. ત્યારબાદ ટૂંક નોંધ બીજી આવે છે, પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવા વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ રીતે ભૂછત્ર ખડક છે તૈયાર થાય છે. રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી છે જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા એટલે કે બારખન્સ કહે છે.
જ્યારે રેતીના કણો છે નાના અને હલકા હોય છે ત્યારે તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો છે વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ મેદાન બને છે, જેને લોયસનું મેદાન એટલે કે લોયસ પ્લેન કહેવામાં આવે છે. અને ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. હવે આવે છે કે રૂપાંતરિત ખડક છે અને સદ્રષ્ટાંત સમજાવો. ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો પર રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈ ફેરવાઈ જાય છે. આ રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. મિત્રો, પાર્ટ નંબર 1 ની અંદર આપણે જોયું પ્રકરણ 9 નો પ્રશ્ન નંબર 1 અને 2, બરાબર છે. હવે આપણે 1, 2 અને 3 પૂરા કરી અને ચોથો પ્રશ્ન છે પાર્ટ 2 ની અંદર જોઈશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જો મારા ચેનલના વિડીયો તમને પસંદ પડતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈઝ.